તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે સમજૂતી મેળવવાની છે ઉદ્યોગ સાહસિકના સિદ્ધાંતો બરાબર કયા સિદ્ધાંતો કોના દ્વારા આપવામાં આવ્યા એના વિશે ચર્ચા કરવાની છે આ વિડીયો લેક્ચરની અંદર તો આપણે જાણીએ છીએ ઉદ્યોગ સાહસિકતા શબ્દ છે એ ફ્રેન્ચ ભાષા શબ્દ એન્ટરપ્રેન્યુઅર ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ આપણે જોઈએ છીએ શું થાય છે ટુ અન્ડરટેક બરાબર એવો થાય છે આપણે સમજાતા આગળના લેક્ચરની અંદર તો શરૂઆત કરીએ કે એના માટેના વિવિધ સિદ્ધાંતો છે મતો છે તેના દ્વારા જે પ્રવક્તાઓ છે એને રજૂ કરેલા છે તો પહેલો જે અહીંયા મેં તમને જે પોઈન્ટ દર્શાવ્યા છે એના મેઇન પોઈન્ટ છે બરાબર મુખ્ય મુદ્દાઓ છે અને એની અંદર સમજૂતી મેળવવાની છે તો પહેલું છે સત્તરમી સદીમાં જે નિશ્ચિત કિંમતે નફા કે નુકસાનને ઉઠાવનાર સરકાર જે હતી સત્તરમી સદીમાં એને નફો કે નુકસાન ઉઠાવનાર વ્યક્તિને ઉદ્યોગ સાહસિક ગણવામાં આવતા હતા ત્યારના સમયની વાત છે બરાબર તો ત્યારે ઉદ્યોગ સાહસિક જે છે ઉદ્યોગ સાહસિક કોને ગણવું તો એ સરકાર દ્વારા જે નિશ્ચિત કિંમતે નફો કે નુકસાન ઉઠાવે એને ધ્યાનમાં લેવામાં આવતા હતા તો એને ખાસ મહત્ત્વની બાબત ગણવી જરૂરી ગણાય કે સત્તરમી સદીની અંદર પણ ઉદ્યોગ સાહસિકતા અસ્તિત્વમાં હતી અને એનો અર્થ પણ કીધેલો હતો ત્યારબાદનું આગળ બીજો સિદ્ધાંત છે સત્તરસો ને પચીસમાં રિચાર્ડ કેન્ટિલોન છે પ્રવક્તા એના દ્વારા ઉદ્યોગ સાહસિક એને જે આપેલું હતું સિદ્ધાંત કે ઉદ્યોગ સાહસિક અને મૂડી પૂરી પાડનારાઓ વચ્ચે તફાવત છે એવું એને પ્રતિપાદિત કર્યું હતું બરાબર એટલે કેન્ટિલોનના મતે મૂડીપૂરી જે પાડે છે એને ઉદ્યોગ સાહસિક નથી પણ ઉદ્યોગ સાહસિકને મદદ કરનારના તત્વો છે એવું કહી શકાય તો ઉદ્યોગ સાહસિક હોવું એ જુદી બાબત છે અને મૂડીપૂરી પાડને પાડવી એ પણ જુદી બાબત છે વિદ્યાર્થી મિત્રો તો ઉદ્યોગ સાહસિક મૂડી લઈને ઉદ્યોગની શરૂઆત કરે ત્યારે તે પોતે મૂડી પૂરી પાડનાર પણ છે અન્યથા ઉદ્યોગ સાહસિક એટલે આપણે એવું કહી શકાય કે નાણાં રોકનાર એવો અર્થ તારવી શકાય નહીં બરાબર તો એને એવું ત્યારે પ્રતિપાદિત કર્યું નાણાં રોકે છે ઉદ્યોગ સાહસિક ગણાય નહીં ત્યારબાદનું છે સિદ્ધાંત ઓગણીસો ને સત્તાણુંમાં બ્યુરો દ્વારા ઉદ્યોગ સાહસિકની કામગીરી દર્શાવવામાં આવી હતી એ એણે એવું કીધું હતું એના મત પ્રમાણે કે ઉદ્યોગ સાહસિકની કામગીરી છે ને જોખમ ઉઠાવવાની આયોજનની નિરીક્ષણની અને વ્યવસ્થા કાર્યની અને માલિકી માલિક તરફથી ઉત્પાદનના તમામ સાધનો સંભાળી એની અંદરથી નફો કે નુકસાન મેળવવાની બાબતને ધ્યાનમાં રાખી હતી બરાબર બ્યુરો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું એના સિદ્ધાંત પ્રમાણે ત્યારબાદ છે અઢારસો ત્રણમાં જેબીસીએ દ્વારા ઉદ્યોગ સાહસિકના નફાને મૂડીના નફાથી જુદો પાડવાની દલીલ કરી હતી એને એવું કીધું હતું કે ઉદ્યોગ સાહસિકને મળતું વળતર જે છે અને ધંધામાં રોકાયેલી મૂડી છે પરના વળતર વચ્ચે તફાવત છે એટલે બંને શું છે અલગ અલગ છે બરાબર વળતર અને રોકાયેલી મૂડી જે છે એ બંને શું છે અલગ અલગ એવું એને પ્રતિપાદિત કર્યું હતું ત્યારબાદ છે અઢારસો ને ફ્રાન્સિસ વોકર દ્વારા અન્ય બે મહત્ત્વના ભેદ પાડવામાં આવ્યા હતા જેઓ મૂડી પૂરી પાડે છે તેને એને એવું કીધું હતું વ્યાજ મળે છે અને સંચાલકીય ક્ષમતા ધરાવનારને નફો મળે છે તો બિઝનેસની અંદર વિદ્યાર્થી મિત્રો એ ત્યારના સમયમાં એવું કહેતા હતા એના સિદ્ધાંત પ્રમાણે કે ભાઈ એન્ટરપ્રેન્યુર ઉદ્યોગ સાહસિક કોને કહેવાય કે મૂડી પૂરી પાડનાર હોય એને વ્યાજ મળતું હોય અને એક ક્ષમતા જે ધરાવતો હોય સંચાલન કરવાની ક્ષમતા હોય બિઝનેસ ચલાવી શકતો હોય એને એના બદલામાં નફો મળતો હોય છે ત્યારબાદનો છે ઓગણી છ નંબરનો સિદ્ધાંત આપણો ઓગણીસો માં જોસેફ શુમ્પીટરના મતે ઉદ્યોગ સાહસિક નવીનતા સર્જક છે બરાબર એને એવું એવું દર્શાવ્યું કે એની અંદર પાંચ પ્રકારો એને ઇનોવેટરની અંદર નવીનતા સર્જક સ્વરૂપે એક હતું નવીન વસ્તુઓ કે નવી ગુણવત્તા ધરાવતી જે વસ્તુઓનું ઉત્પાદન કરવું કે જેનાથી ગ્રાહકો જાણકાર ન હોય બરાબર શુમ્પીટરે એવું કીધું ત્યારબાદ બીજું એને એવું કીધું કે ઉદ્યોગ ઉત્પાદન માટે જરૂરી કાચા માલ અને અર્ધ તૈયાર માલ જે છે એને નવા ક્ષેત્રોની શોધ કરવી ક્યાંક બીજી જગ્યાએથી લાવવા નવા ક્ષેત્રો ગોતવા ત્યારબાદ એને કીધું જે અગાઉની ચકાસણી ન થઈ હોય તેવી નવી ઉત્પાદન પદ્ધતિ અપનાવી તો આ ઉદ્યોગ સાહસિક નવીન સર્જક સ્વરૂપે આ બધી બાબતો જણાવી છે એને એવું જ દર્શાવ્યું ત્યારબાદનું ચોથું મહત્ત્વનું પાસું છે વસ્તુ કે સેવા માટે નવા બજારોની શોધ કરતી રહેવી જોઈએ અને ત્યારબાદનું છે ઉદ્યોગમાં નવી વ્યવસ્થા દાખલ કરવી જોઈએ જેથી કરીને સારું એવું વળતર તમને મળી રહે ત્યારબાદનો સિદ્ધાંત છે ઓગણીસો અઠ્ઠાવનમાં આપેલો દેગન દ્વારા શું વિચારધારાને અનુમોદન આપતી વિચારધારા એને રજૂ કરી એટલે એણે એવું કીધું કે ઉદ્યોગ સાહસિકે આર્થિક માનવ છે કે જે નવીન નવીનીકરણના માધ્યમથી પોતાના નફાને મહત્તમ બનાવે છે ટૂંકમાં એણે દર્શાવી દીધું કે ભાઈ નવીનીકરણ એ અપનાવતો હોય બરાબર ત્યારબાદનો ખ્યાલ છે આઠ નંબરનો ડે ઓગણીસો એકસઠમાં ડેવિડ મેકલેલન દ્વારા જોખમ ઉઠાવવાની બાબતને મહત્વ આપવામાં આવે એટલે એણે એવું દર્શાવ્યું કે ધંધાની અંદર જે ધંધાર્થી પ્રણાલીકાગત રીતે ધંધો વ્યવસાયમાં જંપ લાવે છે એ ઉદ્યોગ સાહસિક નથી તેથી આગળ તેઓ જણાવે છે કે ઉદ્યોગ સાહસિક છે અનિશ્ચિતતા વાતાવરણમાં નિર્ણયો કરે છે એટલે કે ક્યાંય ચોક્કસ ન હોય એને એને જે બાબત દેખાય છે એનો પરિણામ ચોક્કસ આવી શકે એવી પરિસ્થિતિ ન હોય એટલે એનો મતલબ એવો થાય એને બે લક્ષણો તારાવાનું અહીંયા દર્શાવ્યું છે કે જેમાં એ કોઈ પણ આર્થિક કામગીરી નવી અથવા વધુ સારી પદ્ધતિથી કરવી આ લક્ષ્યને સૂટરના લક્ષ સાથે સમન્વય ધરાવે છે અને બીજું મેકલેન્ડ બીજી મહત્વની બાબત એવી દર્શાવે કે અનિશ્ચિતતાના નિર્ણય ઈકરણની છે એટલે અનિશ્ચિતતા હોય એનો નિર્ણય લેવો અને મો જો તમે જોખમ ખેડશો તો બિઝનેસની અંદર તમને નફો સારો મળશે તો એવું દર્શાવતા હતા શુમ પીટર ત્યારબાદનો મેકલેલનને બંનેનો સમાવેશ કરીને એને ચર્ચા કરી હતી ત્યારબાદ નવ નંબરનો છે એ ઓગણીસો ચોસઠમાં પીટર ડ્રકર દ્વારા ઉદ્યોગ સાહસિકતા એ વિજ્ઞાન પણ નથી અને કળા પણ નથી પરંતુ તે એક વ્યવહાર છે આ વ્યવહારને જ્ઞાનનો આધાર છે કામ એને એવું દર્શાવ્યું કે કામગીરીની પૂર્ણાહુતિ તરફ જવા માટે જ્ઞાન મહત્ત્વનું છે ટૂંકમાં પીટર ડ્રકર દ્વારા વ્યવસ્થિત નવીનીકરણ એટલે સિસ્ટેમેટિક ઇનોવેશન હોવું પડે ભલામણ કરવામાં આવી એને એવું પણ કહ્યું કે શું કરવું અને શું ન કરવું તેની વિગતો સમજાવવામાં આવી છે જેની અંદર શું કરવું એટલે કે હેતુલક્ષી નવીનીકરણ તકોના વિશ્લેષણની શરૂઆત થાય છે એ વિચારણા કરવી વિશ્લેષણ કરવું ત્યારબાદ નવીનતા માટે બે મહત્ત્વની બાબતો એને રજૂ કરી કે ખ્યાલાત્મક રીતે અને માન્યતાની રીતે એટલે કે નવીન નવીનતા માટે બહાર જવું જો જુઓ પૂછો અને સાંભળો એટલે એને આપણે કહેવું હોય તો એને એવું દર્શાવ્યું કે ટુ ગો આઉટ ટુ લુક ટુ આસ્ક એન્ડ ટુ લિસન જેના મદદથી ઘણું બધું તમને જાણકારી પ્રાપ્ત થાય છે નવીનતા અસરકારક હોવી જોઈએ એવું એને દર્શાવ્યું નવીનતાનું સર્જન નાના પાયા કરો શરૂઆતમાં ચોક્કસ રીતે આગળ વધો પછી એવું કીધું એને સફળ નવીનીકરણ માટે સફળ નેતાગની ગીરીની જરૂરિયાત છે એને શું ન કરવું એમાં એવું દર્શાવ્યું કે સાદા અને સરળ રહેવાનો પ્રયત્ન કરો બહુ હોશિયારી હોશિયાર બનો નહીં એ એનો મતલબ થાય વધુ પડતી હોશિયારી નિષ્ફળતાનો દરવાજો છે બિઝનેસની અંદર વૈવિધ્યતા અપનાવો નહીં કોઈ પણ એક ક્ષેત્રમાં વિચારો કેન્દ્રિત કરો અન્યથા વિચારો મૂર્તિમંત બનશે નહીં બરાબર એટલે બહુ નવું નવું વૈવિધ્ય અલગ અલગ નહીં વિચારવાનું કોઈ એક બાબતને પકડવાની અને આગળ વધવાનું ભવિષ્ય માટે નવીનતા અપનાવો નહીં ભવિષ્યને નવીનીકરણનો અત્યારથી નો વિચારો તો એ બધી બાબતો પીટર એફ પ્રકરમાં દ્વારા દર્શાવવામાં આવી હતી ત્યારબાદનો સિદ્ધાંત છે ઓગણીસો પંચોતેરમાં આલ્બર્ટ શેપરો દ્વારા ઉદ્યોગ સાહસિકતા ઉપરના તરફી બીજા તત્વો દર્શાવવામાં આવ્યા હતા એને બીજા તત્વોની અંદર એના મત પ્રમાણે સાહસિક પહેલ કરે છે કે સામાજિક આર્થિક મશીનરીને વ્યવસ્થિત કરે છે અને નિષ્ફળતાના જોખમને સ્વીકારે ને આગળ વધે છે તો આલ્બર્ટ સામાજિક આર્થિક પર્યાવરણની ખાસ અસર ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે રાખે છે એવું દર્શાવે છે ત્યારબાદનું છે ઓગણીસો એંશી છે ની અંદર કારી વેસ્પર દ્વારા ઉદ્યોગ સાહસિકતાના વિવિધ વ્યૂરો રજૂ થયા એને એવું દર્શાવ્યું કે ઉદ્યોગ સાહસિક માટે અર્થશાસ્ત્રીઓ મનોવૈજ્ઞાનિકો ધંધાકીય વ્યક્તિઓ અને રાજકીય લોકો માટે જુદા જુદા અભિગમો હોય છે અર્થશાસ્ત્રીઓના મતે ઉદ્યોગ સાહસિકતાની પ્રવૃત્તિ એ ઉત્પાદનના સાધનોના સુઆયોજિત સમન્વયથી સાધી શકતા હોય છે અને સમાજશાસ્ત્રી હોય એ એના મત પ્રમાણે ઉદ્યોગ સાહસિકતાની પ્રવૃત્તિમાં ઉદ્યોગ સાહસિકતાની ભૂમિકા સમાજ દ્વારા અપેક્ષિત કાર્ય છે એવું એ સમજતા હોય છે એમાં સમાજનો જ અભિન્ન હિસ્સો રહેલો છે એ એવું જ દર્શાવતા હોય છે સામાજિક વિકાસને જોડવા અને હિંમતના ગુણો વગેરે ઉદ્યોગ સાહસિકના કાર્યોને ધ્યાનમાં રાખતા હોય છે મનોવૈજ્ઞાનિકો હોય છે તો એ એવું દર્શાવતા હોય છે કે કંઈક નવું પરિવર્તન નેતાગુરીના ગુણો હોય આવશ્યક હોવા જોઈએ નવી સર્જન કરવાની નવ રચના કરવાની એનામાં પ્રતિભા હોવી જોઈએ તો આ બધી બાબતો મનોવૈજ્ઞાનિકો દ્વારા દર્શાવવામાં આવતી હોય છે આત્મવિશ્વાસ હોવો જોઈએ તો ખાસ એના પછીનું જે છેલ્લું આપણું સિદ્ધાંત છે અઢારસો ત્યાંશીમાં ગિફર્ડ પિંચોટ દ્વારા ઇન્ટરપ્રેન્યોરશિપનો અભિગમ રજૂ કરવામાં આવ્યો હતો એટલે ગી ફોર્ડ જે છે ગીફોર્ડ એને એવું દર્શાવ્યું કે ઉદ્યોગ સાહસિક દ્વારા ધંધાકીય એકમમાં સંચાલન માટે આવશ્યક એવી વ્યક્તિઓને કર્મચારીઓ તરીકે એકમમાં રાખવામાં આવે છે જો આવી વ્યક્તિઓના ઉદ્યોગ સાહસિકના ગુણો હોય તો જ ધંધાના સ્થાપક એવા ઉદ્યોગ સાહસિકના હેતુની સિદ્ધિ થઈ શકે છે અને પગારદાર કર્મચારીના રહેલા ઉદ્યોગ સાહસિકના ગુણને એન્ટરપ્રેન્યોરશીપ તરીકે એમને ઓળખાવ્યા હતા તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો વિવિધ લેખકો અને નિષ્ણાંતો દ્વારા રજૂ કરેલી એમની વિવિધ થિયરીઓ વિશે આપણે ઉદ્યોગ સાહસિકતાના સિદ્ધાંતો જેને આપણે કહી શકીએ એના વિશે ચર્ચા કરીએ એ તમને ખ્યાલ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં તમારા ગ્રુપ્સની અંદર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર